કબૂતર અને કીડી. એક સમયની વાત છે, એક ઝાડ પર એક કીડી રહેતી હતી. એક દિવસ એ ખોરાકની શોધમાં ડાળી પર ફરી રહી હતી. અચાનક એનો પગ લપસવાથી એ નીચે પાણીમાં પડી ગઈ અને વહેવા લાગી. બચાવો, બચાવો, અરે મને કોઈ બચાવો. એક કબૂતરે કીડીને વહેતા અને બૂમો પાડતા જોઈ એણે કીડીની મદદ કરવાનો નિર્ણય લીધો. કીડીની સહાયતા માટે એણે એક પાંદડું તોડીને પાણીમાં ફેંક્યું. એ પાંદડા પર ચડીને એ કીડી કિનારા પર આવી ગઈ. કીડીએ જોયું કે કબૂતરે એની સહાયતા કરી છે. એ એનો આભાર માનવા માટે એ ઝાડ પર ચડી. ઝાડ પર ચડીને કીડી કબૂતરની પાસે પહોંચી અને કહ્યું, ધન્યવાદ, આજે તમે મારો જીવ બચાવ્યો. એવું ન કહો, એ તો મારું કર્તવ્ય હતું. હું તમારી આભારી છું. ભવિષ્યમાં જો તમને કોઈ મદદની જરૂર હોય તો મને જરૂર યાદ કરજો. જરૂર યાદ કરીશ. આજે હું ભગવાનનો બહુ જ આભારી છું કે એમણે મને તમારા જેવો મિત્ર આપ્યો. અને ખુશી ખુશી બંને પોતાના રસ્તે ચાલ્યા ગયા. એ બંને સાથે બધું ઠીક ચાલી રહ્યું હતું. એક દિવસ જ્યારે કીડી એનો ખાવાનો લઈને પોતાના ઘરે જઈ રહી હતી, અચાનક એની સામે બે પગ આવી ગયા. એણે આશ્ચર્ય પામીને ઉપર જોયું. ત્યાં એક શિકારી ઊભો હતો અને એના હાથમાં એક ધનુષ હતું. કીડીએ જોયું કે એ શિકારી કોઈ પર નિશાન તાકી રહ્યો હતો. એણે તીરની દિશામાં જોયું તો ત્યાં એ જ કબૂતર હતું. એણે તરત જ કંઈક વિચાર કર્યો અને કબૂતરને બચાવવાનો નિર્ણય લીધો. એ જ ક્ષણે એણે શિકારીના પગ પર જોરથી ડંખ દીધો. શિકારી પીડાને કારણે બૂમો પાડવા લાગ્યો. શિકારીની એકાગ્રતા ભંગ થવાને કારણે તીર ખોટી દિશામાં ચાલ્યું ગયું. કબૂતર સાવધાન થઈને ઉડી ગયું. થોડા સમય પછી કબૂતર કીડીને મળ્યું અને એણે કહ્યું, આભાર મારા મિત્ર. તો મિત્ર હોવાના સંબંધે એ મારું પણ કર્તવ્ય છે. હું પહેલા એ વિચારી રહ્યો હતો કે આટલી નાનકડી કીડી મારી શું મદદ કરી શકશે, પણ હું ખોટો હતો. આજે તે મારો જીવ બચાવ્યો, ધન્યવાદ. તે દિવસથી બંને પાક્કા મિત્રો બની ગયા અને ખુશીથી જીવન વિતાવવા લાગ્યા.